સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્રનું સૌ પ્રથમ પહેલું ચેપ્ટર સૂચકાંક છે, એના ત્રણ દાખલા જોઈ લીધા. આ ચોથો દાખલો છે એટલે કે ઉદાહરણ નંબર 4. 2014 બે મહિનાના અંતે શેરના બધા ભાવ આપેલા છે. આ માહિતી પરથી પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધવાનો છે અને મે 2021માં આ દાખલો પૂછાઈ ગયેલો છે. તો પહેલાં આપણે મહિના લખવાના અને બાજુમાં લખવાના ભાવ. જે મહિના આપેલા છે એ મહિના બધા લખી દઈએ. કેટલા આપેલા છે? તો જાન્યુઆરી પહેલાં, તો જાન્યુઆરી લખીએ. પછી એક એક લીટી છોડીને લખવાનું. માર્ચ, પછી મે, પછી જુલાઈ, પછી સપ્ટેમ્બર અને છેલ્લે લખવાનું નવેમ્બર. આટલી રકમ આપણને આપેલી છે. હવે ભાવ જે આપેલો તે લખી દઈએ. ભાવ કેટલો આપેલો છે? તો ભાવ છે 22, પછી 21.20, પછી પાછું 22, પછી 23, પછી 24.70 અને પછી 26. આટલું આપણને આપેલું છે. હવે આપણને ઉપરની રકમનું કામ નથી એટલે ઉપરની રકમ નહીં દેખાય તો વાંધો નહીં, બરાબર. હવે આપણે શોધવાનું શું છે? તો પરંપરિત આધારે સૂચકાંક શોધવાનું. પરંપરિત એટલે શું? આગળના વર્ષને છેદમાં લેવાનું. સમજો કે આ માર્ચ છે તો માર્ચના છેદમાં જાન્યુઆરી, મેના છેદમાં માર્ચ, જુલાઈના છેદમાં મે, સપ્ટેમ્બરના છેદમાં જુલાઈ અને નવેમ્બરના છેદમાં સપ્ટેમ્બર. એ રીતના આપણે લેવાનું. પણ જ્યારે આ રીતે આવે ત્યારે આપણે લખવાનું ઉપર આ જ શોધવાનું છે. આઈ બરાબર P1ના છેદમાં P0. પણ P0 કયો લેવાનો? તો P0 એટલે આગળનું વર્ષ લેવાનું. તો અહીંયા લખીએ, પહેલું 22 છે તો એ તો 100 જવાના. કેમ? કેમ કે એનું આગળનું કોઈ વર્ષ નથી એટલે પરંપરિતમાં પહેલો આપણે 100 લખી દેવાનું. કેમ કે આગળ આની જાન્યુઆરીની આગળ કોઈ વર્ષ નથી. હવે માર્ચની આગળ જાન્યુઆરી છે એટલે શું લખીશું? 21.20ના છેદમાં 22 × 100. 22ના છેદમાં 21. હવે આના છેદમાં આમ લખો, પહેલાં 22 છે એ લખી દેવાનું, એની આગળનું વર્ષ કયું? 21.20 છે ને, ગુણ્યા 100. ચલો 23 છે, 23માં આગળના વર્ષમાં કેટલા છે? 22. તો અહીં 22 લખીએ ગુણ્યા 100. અને 24.70 છે, એની આગળના વર્ષમાં કેટલા છે? 23 × 100. અને 26 છેલ્લે છે, એની આગળના વર્ષમાં કેટલા છે? 24.70 × 100. એટલે દાખલો એકદમ ઇઝી પડી જાય. ચાલો 21.20 છે ભાગ્યા 22 × 100 એટલે 96.36 એનો જવાબ આવે. 22ના છેદમાં 21.20 × 100 એટલે 103.77 એનો જવાબ આવે. ત્યાર પછી 23ના છેદમાં 22 × 100 એટલે 104.55 એનો જવાબ આવે. અને 24.70ના છેદમાં 23 એટલે 107.39 એનો જવાબ આવે. અને છેલ્લો 26ના છેદમાં 24.70 એટલે તો 105.26 એનો જવાબ આવે. ટૂંકમાં યાદ શું રાખવાનું છે? આગળના વર્ષને છેદમાં લેવાનું. જો અહીં 22 છેદમાં આવ્યું, 21.20 છે, 23 છે, આ 22 છેદમાં આવ્યું, 23 અહીંયા છેદમાં આવ્યું, 24 અહીંયા છેદમાં આવ્યું એટલે આગળના વર્ષને છેદમાં લેવાનું. એને શું કહેવાય? એને કહેવાય પરંપરિત આધારની રીત. અને અચલમાં તમને કીધું હોય કે મેને લેવાનું છે તો બધાના છેદમાં 22 આવે, આપણને ખબર છે. એટલે આ દાખલો પણ ખૂબ જ સરળતાથી થઈ શકે.